main culture. બીજા મરચા એડ કર્યા હતા આપણે કાલે, અને આ જૂના છે, વચ્ચે લીંબુ છે. હેલો મેગ્નિલ ફેમિલી, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ મેગ્નિલ લાઈફ વ્લોગ્સ. જય મહાદેવ, હરે કૃષ્ણ, જય માતાજી, જય જીનેન્દ્ર. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. મિષ્ટી મિશ્રી આજે સ્કૂલે જવાના છે, રોજ નથી જતા પણ આજે જવાના છે. અને આજે એ લોકોને સેલિબ્રેશન છે ત્યાં રિપબ્લિક ડેનું, એટલે બહુ એક્સાઇટેડ છે બંને અને બહુ બધા દિવસથી પ્રેક્ટિસ કરે છે એ લોકો, જય હિન્દ કરીને, અને બહુ ગમે છે એ લોકોને. ધ્વજવંદન, મતલબ ધ્વજ ફરકાવો અને ભારત માતા કી જય કરીને બધું ગમે છે એ લોકોને. તો આજે તો જવાના છે એ લોકો. એ લોકોને વ્હાઇટ કલરનું ટી શર્ટ, બ્લુ પેન્ટ, એવી રીતે એનો એ લોકોનો ડ્રેસ કોડ છે. તો એવી રીતે તૈયાર થઈને જશે બંને. અને કાલે તો મિષ્ટી બહુ રડતી ગઈ હતી કે મારે સ્કૂલે નથી જવું, કારણ કે આટલા દિવસ રજા હતી, એટલે થોડી આળસ તો આવી જ જાય. મોટાને પણ આવી જાય છે, મને પણ ઉઠવાની થોડી તકલીફ થઈ ગઈ હતી, કે આટલા દિવસની રજા પછી આજે મારે વહેલું ઉઠવાનું હતું, તો મને પણ નહોતું ગમતું. આ તો છોકરું છે, ન જ ગમે, એટલે એને બધી રીતે ટ્રાય કરી દીધી કાલે તો. મને જે ઊંઘી આવે છે, એ લોકો હિન્દી ને ગુજરાતી મિક્સ બોલે છે, કે મુજે ઊંઘી આવે છે, મુજે ઊંઘી આવે છે. પછી તોય હું ન માની એને તૈયાર કરવા જ લાગી, એટલે કે મારે પપ્પા પાસે જવું છે, મારે પપ્પા પાસે સૂવું છે. એટલે એની બીજી ટ્રીક હતી કે ભાઈ પપ્પાની ઇમોશનલ બ્લેકમેલ કરી, પણ નિલય પણ કંઈ ન બોલ્યા. પછી ત્રીજી ટ્રીક આવી કે મને પેટમાં દુખે છે, મને પોટી કરવું છે. એટલે આ રીતે કાલના બ્લોગમાં તમે જોયું જ હશે કે એને બહુ બધી ટ્રીક્સ અપનાવી છે સ્કૂલે ન જવાની. પણ ફાઇનલી અમે લોકોએ મોકલી દીધી હતી એને, અને આજે તો મને લાગે છે ઓછું રડશે ને જતી રહેશે. મિશ્રીને બહુ વાંધો નથી આવતો, એને સ્કૂલે જવું બહુ ગમે છે, એના ટીચર બી એને બહુ ગમે છે, એટલે એને વાંધો નથી આવતો. પણ મિષ્ટીબેનને થોડું ઘરે રહેવું વધારે પસંદ છે, એટલે તો હમણાં બંને એને તૈયાર કરીને સ્કૂલે મોકલું છું. અને પછી આવે એટલે જોઈ લોકો કેટલા એક્સાઇટેડ છે, અને સ્કૂલમાંથી ડેફિનેટલી કંઈ ને કંઈ લોકોને આપશે. એટલે આવીને સૌથી પહેલું બતાવશે કે મમ્મા જો, એટલે એ બધું તમને લોકોને બતાડીશ. અને આજે આપણે કરવાના છીએ ઢોકા, એટલે પછી સાંજે કરવાની, સાંજે ઢોકા કરવાના છે. તો શું કામ થાય, બરાબર છે? ચલો બાય, જીમા દેવ જલ્દી આવજો, ચોકેટ લાવજો, આઈસ્ક્રીમ લાવજો, જય હિન્દ કરજો, બાય. જીમ મહાદેવ કે છે તમારી બહુ સારું. અને મિષ્ટી મિશ્રી આવી ગયા છે અહીંયાથી, અને બહુ એક્સાઇટેડ છે. અરે વાહ, શું છે? જય હિન્દ ફ્લેગ કહેવાય. શું છે? ફ્લેગ. મને ટીચર આપી. ટીચર આપી? શું છે? આ કયો કલર છે? મને બતાવ તો ખરી. ફ્લેગ છે, ઇન્ડિયન ફ્લેગ બેટા. ઓરેન્જ, વ્હાઇટ, વ્હાઇટ, બ્લુ. અરે વાહ. વ્હાઇટ ઓર બ્લેક. પછી શું ગાયું તમે લોકોએ? જય હિન્દ. જય હિન્દ. જનમન ગતવતી આય જય ભારત માય વિવાતા પંજાબ સિંજલાતા મલાતા યાવી રૂચલવંકા વિદેની માચર યમુના દંગ ચર જનની કયુના ધન સુદમાય જાવે ધન સુદમાય સમાગે તારે જય 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 ભારત. Jai. Jai. Vande Mataram. Vande Mataram. Jai Hind. Jai. Saudhan. Saudhan. Vishram. Vishram. Saudhan. Vishram. Khali bhagat pa chadvana hoy. અહીંયા તમને બધા ઝાડની પાછળ સૂરજ આથમતો દેખાતો હશે. અને આ છે મારા ઘરના બહારનો વ્યૂ જે તમે રોજ જોવો છો ને લઈ જાય ત્યારે. સામે એક અંકલ ઉભા રહે છે રોજ સાંજે શાક લઈને. બરાબર છે. હવે આપણા લીંબુ મરચાંનું અથાણું, બીજા મરચાં એડ કર્યા હતા આપણે કાલે. અને આ જૂના છે, વચ્ચે લીંબુ છે, અહીંયા પણ લીંબુ છે. અને આ છે આપણું ઢોકળાનું ખીરું. જોઈએ હવે ખાટી સ્મેલ તો આવે છે. બોળો આવ્યો છે કે નહીં હવે ખબર નથી પડતી. ઢોકળા બનાવીએ ત્યારે ખબર. ઉનાળામાં બહુ સરસ આવે પણ શિયાળામાં થોડી તકલીફ થાય છે. જોઈએ હવે શું થાય છે. ઓકે તો હેલો ફેમિલી, આપણે જેમ હમણાં મેં કીધું હતું એમ કે ઢોકળા બનાવવાના છે તો પ્લાનમાં થોડું ચેન્જ છે. હવે ઢોકળા નથી બનાવવાના, હાંડવો બનાવવાનો છે. તો હાંડવો બનાવવા માટે તમને ખબર છે આપણે પહેલાં મૂકી દીધી છે એની રેસીપી, પણ ફરી તમને કહી દઉં કે આપણે પહેલાં સૌથી પહેલાં તો એક લોયામાં એકદમ ઝીણા સમારેલા બટેકા, એકદમ ઝીણી સમારેલી ડુંગળી, છીણેલી દૂધી અને મેથી, જો લીલી મેથી હોય તો વધારે સારું, નહીતર કસૂરી મેથી હોય એ પણ એડ કરી શકીએ છીએ. આજે આપણી પાસે દૂધી નથી એટલે દૂધી નથી લીધી, સ્કીપ કરી છે. તો બાકી બધી વસ્તુ આપણે બાકી બધા શાક છે એને બરાબર સાંતળી લેવાના છે, એની અંદર મસાલો કરી દેવાનો છે અને એ પછી આપણે ખીરામાં એડ કરવાનો છે અને ખીરામાં પણ મસાલો કરવાનો છે આપણે. બરાબર, તો સૌથી પહેલાં આપણે બધા શાકને વ્યવસ્થિત સાંતળી લઈએ અને પછી આપણે બતાવો. ઓકે તો ફ્રેન્ડ્સ, આપણે શાક વઘારવા માટે સૌથી પહેલાં તો એક લોયામાં તેલ લીધું હતું અને એની અંદર રાઈ એડ કરી છે જે ફૂટી ગઈ છે. હવે એની અંદર આપણે ડુંગળી એડ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, બનીને તૈયાર છે આપણો હાંડવો અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ બન્યો છે. તમે પણ ઘરે ડેફિનેટલી ટ્રાય કરજો. ઓકે, તો ચલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા દિવસની શરૂઆત સાથે. ત્યાં સુધી રજા આપો. જય મહાદેવ, હરે કૃષ્ણ, ટેક કેર, બાય.